उनाळु पाक एवा तल हाल मार्केटिंग यार्डमां 3000 मणनी आवक थई छे। गत वर्षे 2200-2500 हता ते आ वर्षे घटीने 1500-1600 थई गया छे। तेमज तलनुं बियारण 20 કિલોના 7000ના ભાવથી ખરીદી કરી ખેડૂત વાવણી કરે છે। उनाळु पाक एवा तल हाल मार्केटिंग यार्डमां 3000 मणनी आवक थई छे। गत वर्षे 2200-2500 हता ते आ वर्षे घटीने 1500-1600 थई गया छे। तेमज तलनुं बियारण 20 કિલોના 7000ના ભાવથી ખરીદી કરી ખેડૂત વાવણી કરે છે। જ્યારે તલ માર્કેટમાં આવે ત્યારે તેનો ભાવ તળિયે બેસીને 20 કિલોએ 700-800ની ખોટ ખાવી પડે છે અને ખેડૂતો પોષણક્ષમ ભાવ નથી મળતો, જેથી કરીને ખેડૂત પાયમાલ થઈ રહ્યો છે। ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવે અથવા સારા ભાવ મળે તેવું નક્કર આયોજન કરે તેવી ખેડૂતોની માંગ છે। સૌરાષ્ટ્રમાં હાલમાં ઉનાળુ પાક એવા તલનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે અને હાલ પાક તૈયાર થઈ માર્કેટિંગ યાર્ડમાં આવી ગયો છે। ત્યારે ગત વર્ષેની સરખામણીમાં તલનું બજાર તળિયે બેસી જતાં જગતનો તાત ચિંતામાં મુકાયો છે। એક બાજુ દિવસે ને દિવસે ખેડ ખાતર, બિયારણ, ડીઝલ, મજૂરી સહિતના ભાવો કૂદકે ને કૂદકે વધી રહ્યા છે અને તૈયાર પાકોના ભાવ પોષણક્ષમ નથી મળતા ત્યારે ખેડૂતોને પાયમાલી તરફ આગળ ધકેલાઈ રહ્યો છે। ઉનાળુ તલના ભાવ ગત વર્ષે 2200-2500 હતા તે આ વર્ષે ઘટીને 1500-1600 થઈ ગયા છે, જેના કારણે આ મુસીબતે ઉત્પાદન કરેલો પાક 700-800 ગત વર્ષ કરતા ઓછા ભાવે વેચવો પડે છે। ત્યારે સરકાર દ્વારા નક્કર પગલાં ભરી યોગ્ય આયોજન કરે તો સારા ભાવ ખેડૂતોને મળી શકે તેમ છે। મારું પોઈન્ટ છે તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર, નામ છે મારું ઝાલા ગિરિરાજસિંહ ગંભીરસિંહ। હું સવારે 5 વાગે અહીંયા તલ વેચવા આવ્યો હતો। તલની બજાર અત્યારે 1200-1300 રૂપિયા ભાવ છે અને 8000 રૂપિયાનું બિયારણ છે। આ તલ રે કે અમે ખેડૂત આકાશમાં ન પકવતા, આ તલ અમે આ ધરતીમાં જ પકવી છીએ। આ તલ વેપારી લઈ જઈએ છે, આ તલ અમને 8000 રૂપિયાનું મણ લેખે બિયારણ વેચશે, એટલે ખેડૂતને શું કરવા માગે છે સરકાર અમને એ ખબર નથી પડતી। ખાતરમાં, DOPમાં તમે ભાવ જો, બલવાનમાં તમે ભાવ જો, ડીઝલ, પેટ્રોલ, કોઈ પણ વસ્તુ ઓજા લઈ લો ખેડૂત માટેના બધાય વસ્તુમાં ભાવ જોવો, દર વર્ષે વધતા જાય છે તો અમારા માલમાં કેમ ભાવ નથી વધતા અમને એ ખ્યાલ ના આવતો। સરકારને જો નીતિ અમને ખરીદવાની હોય ટેકાના ભાવમાં તો અત્યારે ખેડૂત પાસે માલ છે ટેકામાં ખરીદી કરશે ને, અત્યારે નહીં ખરીદી કરે, જ્યારે ખેડૂત પાસે માલ થઈ રહી છે એટલે પછી સરકાર કહે છે અમે ટેકાના ભાવમાં હવે ખરીદી કરી છીએ। ચણા કોની પાસે છે તો વેપારી પાસે છે, 99.99% વેપારી પાસે ચણા રહ્યા છે, કપામાં એવી રીતે છે, મગફળીમાં એવી રીતે છે, બરોબર। સરકાર પહેલા ચણાનો ભાવ 1000 રૂપિયા બહાર પડ્યો હતો ટેકાનો, અત્યારે 975 રૂપિયામાં ખરીદી કરે છે। એ લઈને તમે જાઓ તો એમ કે આમાં કાંકરા છે, ધૂળ છે, ઢેપલી છે, બરોબર। ખેડૂત જે માલ ચોખ્ખો કર્યો સરકાર પાસે માલ ચોખ્ખો નથી હોતો। મારું નામ જયંતિલાલ રાઘવજીભાઈ, જૂના દેવડિયા। ગયા વર્ષે તલના ભાવ 2200 હતા, આ વર્ષે 1500-1400 અને 1600 વધીને મળે છે અને બિયારણ લેવા જઈએ તો 20 કિલોના 100,000-8000 રૂપિયા લે છે અને દવાના ભાવ ડબલ થઈ ગયા છે અને ખાતરના ભાવમાં તો 100 રૂપિયાનો ભાવ ફેર થયો છે, જાજો નથી થયો અને આ સરકાર કંઈ ધ્યાન આપતી નથી, ટેકાના ભાવે ખરીદવા પડે તલ, ખેડૂતની મુશ્કેલી અનેક છે। જગદીશ પરમારનો રિપોર્ટ, હળવદ।